મેટોડામાં મહિલાઓએ બોરચોથના દિવસે ગૌ માતાનું પૂજન કર્યું હતું, તેમજ મહિલાઓએ ગાયોને ચાંદલા કરી ઘૂંઘરી ખવડાવી હતી અને સાંજે ગાય અને વાછરડાનું પૂજન કરી મહિલાઓએ બોરચોથની ઉજવણી કરી હતી. આ ઉપરાંત બગસરાના જૂના વઘણિયા ગામે બોરચોથ નિમિત્તે ભાતીગર મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને કુંકાવાવની આસપાસના તમામ ગામડાઓના લોકોએ મહાદેવ મંદિરે માથું ટેકવીને ધન્યતા અનુભવી હતી, તેમજ લોકમેળાનો આનંદ પણ માણ્યો હતો. આ મેળા માટે PSI દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. માતમ છે, દર વર્ષે શાખા મેળો ભરાય છે, સ્વયંભુ મેળો છે. મહિલાઓએ બોરચોથના દિવસે ગૌ માતાનું પૂજન કર્યું હતું, તેમજ મહિલાઓએ ગાયોને ચાંદલા કરી ઘૂંઘરી ખવડાવી હતી અને સાંજે ગાય અને વાછરડાનું પૂજન કરી મહિલાઓએ બોરચોથની ઉજવણી કરી હતી. આજના દિવસે ગાય તેમજ વાછરડાનું પૂજન કરી સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. સવારે વહેલા ઉઠી નાય ધોઈ તેમજ એકટાણું કરવાનું હોય છે આ વ્રતમાં. ત્યાર પછી ગાયનું તેમજ વાછરડાનું પૂજન કરી આખો દિવસ દળેલું તેમજ છડેલું અનાજ નહીં ખાવાનું, બાજરાની રોટલો અને મગનું શાક બસ એ જ બે વસ્તુ ખાય એટલે આખો દિવસ એકટાણું કરવાનું હોય છે. આ એકટાણાનો મહિમા એવો છે કે આ દિવસે ગાય અને વાછરડાનું પૂજન કરવાનું કારણ એક જ છે કે આ દિવસે એક સાસુ અને વહુની કથા છે કે બંને સાસુ છે એ વહુને કહીને જાય છે કે ઘોળો રાંધીને ખાંડીને રાખજો. તો વહુ એવું સમજે છે કે વાછરડાનું નામ ઘોળો હતું તો એને રાંધી અને ખાંડીને તૈયાર રાખવાનું સાસુ કહી ગયા છે. તો એ વાછરડાને ખાંડીને તૈયાર કરે છે ત્યાં ગાય આવી અને જ્યાં જોવે છે તો પોતાનું વાછરડું મરેલું જ જોવે છે. તો શિંગડું ધરતીમાં મારે છે તો વાછરડું પોતાની રીતે સજીવન થાય છે. બસ આ વ્રતનો મહિમા આટલો છે.